कोरोनाना आक्रमण सामे सावचेतीपूर्वक ज लड़ी शकाय छे। त्यारे आ माटेनो एक जनजागृतिनो कार्यक्रम मोडवाड़ा आरोग्य केन्द्र खाते योजवामां आव्यो हतो। आगा खान ग्राम संस्थाना सहयोगथी आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। शहर अने गामडाओने स्वच्छ राखवा माटे जेम सफाई जरूरी छे तेम शरीरना आरोग्यने जाळवा माटे पण केटलीक तकેદારીઓ રાખવી જરૂરી છે। આ જનજાગૃતિનું કામ આગા ખાન જનજાગૃતિ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ સંસ્થાએ પોરબંદર તાલુકાના 32 ગામોમાં જઈ અને એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને હાથ કાન આંખ નખની સફાઈ કઈ રીતે રાખવી તે અંગેનું ખાસ માર્ગદર્શન આપ્યું હતું। આ સફાઈથી શરીરને કેટલો ફાયદો થાય છે તે અંગેની માહિતી પણ આપી હતી। હું ડોક્ટર જિજ્ઞાસા થાનકી, મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મારી ફરજ બજાવું છું। આજરોજ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્વારા હેન્ડ વોશિંગ તથા શરીરની તમામ સાફસફાઈ કઈ રીતે કરવી તે બાબત તાલીમનું આયોજન કરવામાં આવેલ। જુગલભાઈ જે એમના આગેવાન છે તેમને ખૂબ જ સારી વાત કરી છે અને અમારા સ્ટાફને બહુ સારી રીતે ટ્રેનિંગ આપેલ છે આ વસ્તુ માટે। આજરોજ કોરોના મહામારીમાં જે સૌથી અગત્યની વસ્તુ આપણે જાળવવાની હોય ગ્રામ્ય લેવલે અથવા તો તમામ લેવલે એ છે કે આપણે હાથની સાફસફાઈ કઈ રીતે રાખીએ તથા શરીરની સાફસફાઈ કઈ રીતે રાખીએ કે જેનાથી આપણે કોઈ પણ રોગ થતો અટકાવી શકીએ છીએ તે બાબતે બહુ સારી રીતે એમને વાત કરી। સાત અંગ આપણા જે શરીરના હોય છે તે બાબતની સાફસફાઈ રાખવી તથા હેન્ડવોશ, વધુમાં વધુ જેટલું આપણે હેન્ડવોશ કે હાથની સફાઈ કરી શકીએ એ બાબતે બહુ સારી રીતે એમને વાત કરેલ છે। શરીરની સફાઈને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે મોડવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશા વર્કર, MPW સહિતના આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને લોકોના આરોગ્યને લઈને શરીરની કઈ રીતે સફાઈ રાખવી તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।